અષ્ટિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી માતા રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આજની પાવન દિવ્ય ક્ષણોમાં કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ઉપસ્થિત પૂજ્ય વિષ્ણુપ્રકાશ સ્વામી સાળંગપુર મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી ઉપસ્થિત સૌ સંતો યજમાનશિવો અને આપ સૌ દરેક ભાવિક ભક્તજનો હનુમાનજીના ઉપાસકો સૌને જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રીરામ બધા હાથ ઊંચા કરી અને ભગવાન રામચંદ્રજીના નામનો આપણે જયનાદ કરીએ જય શ્રી રામ જય જય શ્રી રામ કિંગ ઓફ કી જય હો જય હો જય હો આજ હનુમાનજી મહારાજના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ હનુમાન જયંતિ જેવા પાવન પ્રસંગની પૂર્વ સંધ્યાએ આપણે સૌ એક દિવ્ય અને સાક્ષી બનવા આપણે જઈ રહ્યા છીએ સારંગપુરની અંદર આજે કિંગો સારંગપુર દાદાને આજે પાંચ હજાર ટન જેટલા પુષ્પોથી વિવિધ પ્રાંતોમાંથી અને એકદમ સુગંધવાળા પુષ્પ એનો આજે ભવ્ય દિવ્યાતિ દિવ્ય પુષ્પાભિષેક થવા જઈ રહ્યો છે આપણે સૌ આ ક્ષણને દર્શન કરવા માટે જ્યારે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે પહેલાં તો દાદાનો આપણે આભાર માનીએ કે હે દાદા તમે અમને આ ક્ષણના દર્શન કરવા માટે અત્યાર સુધી આયુષ આપ્યું એ બદલ દાદાને બે હાથ ઊંચા કરી અને દાદાને સૌ વંદન કરો આવી દિવ્ય ક્ષણ અને અદ્ભુત દર્શનને કરવા માટે આજે આપણે સૌ ઘણી બધી વિપત્તિઓ પછી પણ હાજર છીએ એટલે આપણે ભાગ્યવાન છીએ હનુમાનજી દાદા એ સિદ્ધિ અને નવનિધિના દાતા છે અને સિદ્ધિ અને નવનિધિ એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી અને એ પણ દાદાને વરદાન મળેલું છે અતુલિત છે અને બુદ્ધિશાળીઓમાં જો કોઈ શ્રેષ્ઠ દેવ હોય તો દેવ હનુમાનજી મહારાજ છે આ હનુમાનજી મહારાજના મંદિરના પરિસરમાં આપ સૌ જોઈ રહ્યા છો એક દિવસ પણ એવો ન જાય કે આપણને હનુમાનજી દાદાના દર્શનમાં કંઈ નવીનતા ન લાગે આજે તમે નિજ મંદિરમાં દર્શન કરો તો ચારેય તરફ જે ઓર્ચિડના બધા પુષ્પો જાત જાતના કલર અમે સંતો દર્શન કરતા હતા ત્યારે એવી ચર્ચા કરતા હતા કે છેલ્લા ઘણા વર્ષો પછી છેલ્લા દસેક વર્ષથી આપણને એવા એક કોઠારી મળ્યા છે એવા એક મહાન સ્વામી મળ્યા છે કે જેણે સાળંગપુર ધામની આખી કાયાને પલટાવી દીધી પછી યાત્રિકોની સુવિધા હોય તોય ભલે અને દર્શનાર્થીઓની સુવિધા હોય તોય ભલે અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરનાર કોઈ પણ લોકોના મનમાં એકદમ સંતોષ થાય છે અમારા સંતો અમે એવી વાત કરતા હોઈએ છીએ કે આ દર્શન કરાવ્યા પછી હવે પછીના કોઈ પાર્ટમાં ક્યારેય ફ્યુચરમાં કોઈ આવશે તો મને એમ લાગે છે કે આ દર્શન તો શું આ પુષ્પો જે આજના જે ફૂલના શણગારો છે એની એક ડાળી પણ લેવી હોય તો એના માટે બહુ જીગર હોય ત્યારે કામ થાય આ કોઈ નાનું કામ નથી હનુમાનજી મહારાજના પરિસરમાં આવતાની સાથે જ સાક્ષાત દાદાના દર્શનની અનુભૂતિ થાય છે લાખો હનુમાનજી મહારાજના ભક્તજનોને કષ્ટભંજન દેવની અંદર દિવ્યતાના દર્શન કરી અને પોતાને હનુમાનજી મહારાજની સાથે વાતો કરતા હોય એવી અનુભૂતિ થાય છે અને એનું જોખમ

કિંગ ઓફ સાળંગપુર આજે અમે હમણાં જ ઉપર જઈને અને દાદાના ચરણમાં અભિષેક કર્યો અમે અમારી જાતને ભાગ્યવાન સમજીએ છીએ કે આટલી મોટી દિવ્ય ક્ષણ અને આવો લાભ અમને કોઠારી સ્વામીએ અપાયો અને સાથે સાથે અહીંયા ઉપસ્થિત લાખો જે આ ભક્તજનો છો એને આ સંતોએ આ દિવ્ય ક્ષણના સાક્ષી બનાવ્યા એટલે આપણે સૌ મંદિરના સ્વામી મંદિરના વહીવટકર્તાઓ મંદિરની આખી ટીમને આપણે એના માટે અભિનંદન આપીએ છીએ કે અમને અમારા ભાગ્યમાં આવા પુષ્પાભિષેક અને આવતીકાલે હનુમાનજી મહારાજના જન્મ જયંતિના પ્રસંગના આપણને સૌને દર્શન થશે ત્યારે આવા દર્શન દર્શન કરાવવા બદલ અને આ ધામની કાયા પલટ કરવા બદલ આપણે આ સંતોને એક વખત બે હાથ ઊંચા કરી અને ભગવાન શ્રી કષ્ટભંજન દેવના નામ સાથે વંદન કરીએ બોલો શ્રી કષ્ટભંજન દેવકી કષ્ટભંજન દેવકી ખૂબ ખૂબ વિવેક સ્વામી સાસી સ્વામી હરિપ્રકાશદાજી સ્વામી એમની દીર્ઘદર્શી એમનું વિશાળ મન અને એમની બુદ્ધિ ને કારણે હનુમાનજી મહારાજના ચરિત્રોથી લઈ પૂરા ભારતની અંદર જે દાદાના નામનો ડંકો આ સંતોએ વગાડ્યો છે એ અવિસ્મરણીય છે પ્રશંસનીય છે અને આ સમગ્ર ટીમને લાખો લાખો ધન્યવાદ આપી આપ સૌને શુભેચ્છા પાઠવી મારા શબ્દોને વિરામ આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ